नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में? तो विद्यार्थी मित्रों, धोरण 9 विषय छे आपणो सामाजिक विज्ञान। तो विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर अपने जंगलोनी पेदाशो अने तेनी उपयोगिता विषय आपणे वात करेली। तो जंगल जे छे एनु महत्व खूब रहेलू छे, जंगलोनु महत्व खूब रहेलू छे, आपणे एनी उपयोगिता जोईली। अने हवेनो जे टॉपिक जे छे ए आपणो छे जंगलोनी पर्यावरणीय महत्व, जंगलोनु पर्यावरणीय महत्व। तो ये पहला शुरू करिए, ये पहला अमुक जे प्रश्न जे छे ये हूं तमने पूछू, तमारे मने कमेंट बॉक्स में जवाब आपवानो छे। बराबर, जोया वगर आम प्रामाणिकता थी आपणे लेक्चर में लाइव भणता त्यारे आपणे घणा बधी मैं तमने वात करेली, हमेशा प्रामाणिक बनता शीखो। बराबर, प्रामाणिकता नो गुण जे छे, बराबर, क्यांक ने क्यांक भविष्यनी अंदर आपणे एवी सफलता सुधी आपणे पहोंचाड़ी देशे કે આપણને ખ્યાલ પણ નહીં રહે, પણ શેના કારણે? પ્રામાણિકતાના કારણે, એટલે પ્રામાણિક બનવું। ઓકે બેટા, ચાલો પહેલો જ સવાલ મારો કે સાલના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? સાલના લાકડામાંથી શું બનાવવામાં આવે છે? જો તમારે જવાબ વિચારવાનો જરૂરી હોય તો તમારે વિડીયોને શું કરી નાખો, પુશ કરી નાખવાનો, પછી પાછો શું કરી નાખવાનો, શરૂ મને કોમેન્ટ બોક્સ ના આની અંદર જવાબ દેજો। પછીનો સવાલ, જીવાણુ પ્રતિરોધક તરીકે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? જીવાણુ પ્રતિરોધક તરીકે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? નેક્સ્ટ, પછીનો સવાલ, ટીમરાના પાનમાં, ટીમરાના પાન નો ઉપયોગ શું છે? ટીમરાના પાન નો ઉપયોગ શું છે? ચાલો ઉતાવળ રાખો ઝડપથી, મને કોમેન્ટ બોક્સમાં કયો વિદ્યાર્થી મને પેલા જવાબ આપે છે એ જોઈએ। પછીનો સવાલ, કાથો શેમાંથી બને છે? કાથો જે છે એ શેમાંથી બને છે? બરોબર, આ સવાલ। પછીનો નેક્સ્ટ સવાલ છે કે રમત ગમતના જે સાધનો હોય છે, રમત ગમતના જે સાધનો હોય છે એ કયા લાકડામાંથી બને છે? રમત ગમતના સાધનો કયા લાકડામાંથી બને છે? પછીનો નેક્સ્ટ, આ બધા જે સવાલ છે ને બધા આઈએમપી છે। બરોબર, આ વારે વારે એક્ઝામોની અંદર આપણે પૂછાતા હોય એવા જ સવાલ હું તમને અગત્યના અત્યારે પૂછું। પછીનો સવાલ કે ટર્પેન્ટાઇન શેમાંથી બનાવવામાં આવે છે? ટર્પેન્ટાઇન શેમાંથી બનાવવામાં આવે છે? જો આ વિડીયો તમને આ જેટલા સવાલ મેં પૂછ્યા બરોબર એ તમને હજી ન આવડતા હોય તો પાછો ફરી વાર એક આપણો જે આની પહેલાનો જે વિડીયો છે એ ફરજિયાત જોઈ લેજો। ઓકે બેટા, ચાલો આ મારા સવાલ હતા, અને જેને જેને આ સવાલના જવાબ આવડ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન। બરોબર, ચાલો હવે આપણે આગળ વધીએ કે જંગલોનું પર્યાવરણીય મહત્વ। તો આપણને ઓલરેડી જો આ ટોપિક બહુ સમજાવવાનો હોય નહીં, કારણ કે આપણે પ્રાથમિક ધોરણથી આપણે જંગલોનું મહત્વ આપણે ભણતા આવ્યા છીએ। બરોબર, એટલે તો આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ કયા કયા ટોપિક આની અંદર આપણે યુનિટની અંદર મૂકેલા છે। જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે, આ બધાને આપણને ખબર જ છે કે વરસાદને આમંત્રણ કોણ આપે છે? તો કે જંગલ જ આપે છે। બરોબર, આપણે તો કઈ બોલાવી શકતા નથી કે ભાઈ આવી જાઓ આવી જાઓ, વરસાદ આવી જાઓ, તો વરસાદ ભાઈ આવી જાય આપણી ઉપર, એવી કઈ ઘટના બને ન બને? જો એવું હોત તો કેવું સારું હોત, તો અત્યારે ખેડૂતોને કેટલો બધો ફાયદો થતો હોત। બરોબર, તો આ બધા ઉદ્યોગો જે છે એ કોઈ નોકરી કરવા જાત બીજી જગ્યાએ કોઈ જાય નહીં, ઘણા બધા નહીં ખેડૂત લોકો હોય એ શું કરે તો કે ભાગ્યો આપી દે। ભાગ્યો એટલે શું? તો કે મારી જમીન હોય બરોબર, એટલે હું બીજા કોઈને આપી દઉં, એટલે એને અમુક હિસ્સો હું એને આપું,
કામ બામ બધું એને કરવાનું, બરોબર. અમુક જે નફો થાય મારે એને આપી દેવાનું, અમુક અમુક ટકાવારી મારે રાખવાની અને અમુક ટકાવારી એને રાખવાની, બસ આ રીતે. તો આવી બધી ઘટના બનતી હોય તો આપણે સારું ન કહેવાય. તો એક વસ્તુ બેટા યાદ રાખવાની, જંગલ છે ને બહુ અગત્યની વસ્તુ છે. આની પહેલાના લેક્ચરની અંદર મેં તમને વાત કરી કે જંગલો જે છે ને એ જો આપણે કાપતા રહેશું, ઉદ્યોગોની બાબતમાં જો પ્રગતિ કરવી એ ચોક્કસ આપણે પ્રગતિ તો કરવી જ પડે, એમાં ના નહીં. સંસાધનોનો ઉપયોગ આપણે પુષ્કળ પ્રમાણે કરવાનો, પણ જ્યાં જરૂર હોય ને ત્યાં કરો, બરોબર. અમારે આપણે દસમા ધોરણની અંદર જ્યારે તમે આવશો ને એટલે એક શબ્દ આવે, સુપોષિત વિકાસ. કેવો શબ્દ છે? સુપોષિત વિકાસ. આ સુપોષિત વિકાસ એટલે શું? તો કે વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષીને ભવિષ્યની પેઢી માટે બચાવી રાખવાનું જે આયોજન છે, જે વ્યૂહરચના જે છે, બરોબર, એને સુપોષિત વિકાસ કહેવાય. કે જેનો બીજો શબ્દ થાય ટકાઉ વિકાસ. શું થશે? ટકાઉ વિકાસ. ટકાવી રાખવાનો છે, શબ્દ ઉપર ટકાવી રાખવાનો. આપણે જે સુખ સાહેબી જે ભોગવી રહ્યા છીએ એ ભવિષ્યની પેઢી માટે મળશે કે નહીં મળે એવું જરૂરી આપણે કહી શકીએ? નથી કહી શકતા. કારણ કે અતિ દોહન જે વસ્તુનું થતું હોય એ બધું શું થવા લાગે? નષ્ટ થવા લાગે. બધું શું થઈ જાય? નષ્ટ થઈ જાય. તો સ્વાભાવિક છે કે જ્યાં જરૂર પડે ત્યાં. કારણ કે જો જંગલો જ કાપી નાખશો તો વરસાદ કેમ આવશે બેટા? વરસાદ નહીં આવે, બરોબર, તો ખેતીનો પાક થવાનો નથી. થવાનો તો ખેતીનો પાક નહીં થાય તો બિયારણ જે છે એ પણ નષ્ટ થઈ જવાનું. ખેડૂત લોકો જે છે એના નાણા જે છે ખરીદી જે મહેનત કરી બધી પાણીમાં જતી રહેવાની. પછી કઈ પાક તો થયો ન હોય તો માર્કેટની અંદર વસ્તુ કેવી વેચાતી જાય? મોંઘી. તમારે ગુજરાતીની અંદર એક પાઠ આવશે માનવીની ભવાઈ, બરોબર. એની અંદર બહુ ઘણી બધી પરિસ્થિતિનું એની અંદર વર્ણન કરેલું છે. કદાચ તમારે આવી ગયો હોય કે આઠમામાં હોય કે નવમામાં હોય કે દસમા, એ મને યાદ નથી, પણ માનવીની ભવાઈ જે છે, બરોબર, એની અંદર એવું દુષ્કાળનું જે વર્ણન કરવામાં આવે અને રિયલ ઘટના છે એ પાછી. અને એક શબ્દ એવો સાંભળેલો, છપ્પનિયો દુષ્કાળ. 56 વર્ષ સુધી એક વરસાદનું ટીપું નહોતું પડ્યું. 56 વર્ષ. તમે વિચાર તો કરો, ક્યારેક આપણે અહીંયા એક આમ વરસાદની સિઝન નબળી હોય તો એ ઘણા બધા ચિંતિત હોય છે. તો આ તો 56 વર્ષ સુધી વરસાદ ન પડે એટલે એને 56 વર્ષ દુષ્કાળ તરીકે એને ઓળખવામાં આવતું. એવી ભયંકર પરિસ્થિતિ થઈ ગયેલી કે માણસોને ખાવા લાગે. તો આવી ઘટના જે છે એ ન બને, બરોબર. એ માટે જંગલો જે છે એ નષ્ટ થવા દેવા જોઈએ નહીં. અને આપણે બધાએ પણ એક એવી કાળજી રાખવી જોઈએ કે આપણે આજુબાજુની આપણા ઘરમાં આપણી સ્કૂલ હોય, બરોબર, તો સ્કૂલે કઈ વૃક્ષને એવું આપણે ઘણું બધા છે તે વૃક્ષ, બરોબર, તો ત્યાં આવીને એક વૃક્ષ વાવો. તમે સાથે પાણીની બોટલ લેતા આવવાની, બરોબર, ઘરેથી પાણી લાવો. આવીને તરત આપણે વ્યવસ્થા હોય જ છે પાણીની ત્યાં, બરોબર. એટલે પાણીની તમારે એક જવાબદારી રાખવાની કે ચાલો એક વૃક્ષનું ધ્યાન રાખીશ. વધીને કેટલો સમય આપણે ધ્યાન રાખવાનું? 1 વર્ષ 2 વર્ષ. બસ પછી પૂરું થઈ ગયું, પછી વૃક્ષને જરૂર જ ન પડે ને. આ જંગલો આમનામ તમે કોઈ પાણી પાવા ગયા હતા જંગલોની અંદર? નથી ગયા. તો એની મેળે નિર્માણ પામ્યા ને. તો ઘણી વખત એવું હોય બેટા, તો થોડોક સમય આપણે કાળજી રાખવાની હોય વૃક્ષ પ્રત્યે. તો આપણા ઘર આંગણે આપણે વૃક્ષ વાવો, બરોબર, કાળજી રાખો. એક બોટલ આરર કે સ્કૂલે કોઈ વૃક્ષ કે એવું કઈ હોય એક બોટલ કોઈ પાય કે ન પાય, આપણે બીજાની ચિંતા નહીં કરો ને. આપણે આપણું આપણે વાવું છે એટલે આપણે કરીએ. એક પાણીની બોટલ લાવો અને ત્યાં શું કરેલું, પાણી રોજ આવો એટલે પાઈ દેવાનું. એની મેળે જ્યારે એક સમય એવો આવશે કે તમે જ્યારે ભણી જતા રહેશો અને ભવિષ્યની અંદર ક્યારેય પણ ત્યાં તમને ત્યાંથી નીકળવાનું થાય ને તો એ તમને દેખાશે કરી એ વૃક્ષ, કે આ વૃક્ષ મેં ધ્યાન રાખ્યું હતું ને, એ વૃક્ષ છે. આમ અંદરથી કઈ મજા આવશે, આનંદ આવે આમ, બરોબર. તો વૃક્ષ જે છે એ વરસાદ લાવવામાં શું છે, ઉપયોગી છે. એટલે વૃક્ષ વાવો બેટા. વાતાવરણને વિષમ બનતું શું કરે છે, અટકાવી દે છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન શું કરે છે, પૂરો પાડે. આ બધી આપણને ખબર જ છે ભાઈ, વાતાવરણને શુદ્ધ કરે છે, ઓક્સિજન પૂરો પાડે છે, જંગલો પૂરને નિયંત્રણ કરે છે. આ સાચી વાત છે. પૂર જે છે, પૂર ઘણી બધી ગતિ આવતું હોય પાણી. પૂર કોને કહેવાય? નદીઓની અંદર આવતું હોય ને પૂર કહેવાય. તો દરિયાની અંદર આવે ને શું કહેવાય? કોમેન્ટ બોક્સમાં મને જવાબ આપજો. નદીઓની અંદર શું આવે? પૂર આવે.
તેને નિયંત્રણ કોણ કરે? તો આ વૃક્ષો કરતા હોય છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શું કરવાનું છે? શોષણ કરે છે. એટલે વ્યક્તિ અગત્યનો છે. આપણે ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ આપણે એને આપીએ કે નથી આપતા? આપીએ ને બરોબર. ભારે વાયુ છે આ તો. કેવો વાયુ? ભારે. એટલે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડીએ છીએ અને વૃક્ષ છે ઓક્સિજન, એટલે હામાં હામી આપણે શું કરીએ છીએ? આપલે કરીએ. જો મનુષ્ય જતું રહેશે તો વનસ્પતિ જતી રહેવાની લાગે છે તમને? વનસ્પતિ જતી રહે તો મનુષ્ય ટકી શકશે? વિચારજો કેવી ઘટના બની હોય. જંગલો જમીન ધોવાણ અટકાવે છે. જંગલો છે એ ભૂમિગત જળને જાળવી રાખે છે. જે ધોવાણ જે છે, એક ટોપિક છે જમીનોનું ધોવાણ. તો જમીનોના ધોવાણના કારણે જમીનની ફળદ્રુપતા જે છે એ શું થઈ જાય? એકદમ ઘટી જતી હોય છે. બરોબર. તો આ ફળદ્રુપતા ઘટી ન જાય એના માટે જંગલો જે છે એને શું હોય કે એના મૂળિયા હોય. જંગલ વૃક્ષ જે દેખાય તો ઉપરનો ભાગ દેખાતો હોય, એનો નીચેનો જે જમીનની અંદર ઘણું બધું આમ ફેલાયેલું હોય મૂળિયા. બરોબર. એ જે આપણે વિજ્ઞાનની ભાષામાં મૂળ કહેવાય, એ મૂળ જમીનની સાથે જકડાયેલા. તમે જોજો એક નાનો અમથો તમને પ્રયોગ કહું કે તમે ક્યાંય ઘાસ જે લોન કહીએ આપણે, બરોબર, કે બગીચામાં ઘર આંગણે કોઈને ત્યાં હોય ત્યાં, બરોબર, તમે છે ને એક ડાંખ એક પાંદડું ખેંચશો ને તો આમ કરશો ને તો એ ખેંચાઈ જશે. પછી તમે એને આમ ઘાસને આમ પકડવાનું, પછી આમ ખેંચવાનો પ્રયત્ન કરજો, ખેંચાઈ તો જશે જ તે. ના નથી પાડતો હું, પરંતુ બળ કરવું પડશે. શું કરવું પડે? બળ. જેમ વરસાદ જયારે આવે છે ત્યારે જે જમીન જે છે એ પુષ્કળ પ્રમાણમાં, એટલે પાણીની ગતિ કેવી હોય? વધારે હોય. બરોબર. તો એ જમીનને જવા નહીં દે. કોણ? તો કે ઘાસ. તો સેમ એની જેમ આ વૃક્ષનું કામકાજ છે. બરોબર. જમીન ધોવાણ શું કરે છે? અટકાવે છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે. જંગલો રણને આગળ વધતું પણ શું કરે છે? અટકાવે છે. હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે. હવાનું જે પ્રદૂષણ છે, જો દિવસે ને દિવસે પ્રદૂષણ કેવું થતું છે? ભયંકર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. એક તમે આપણે એક ટપાલ લખવાની આવી હોય તો તમારે કે મારા સપનાનું ભારત 2047. ટપાલ લખવાની આવેલી હોય. આપણી સ્કૂલમાં હોય કે ન હોય ખ્યાલ નથી, પણ ઘણી બધી સ્કૂલોની અંદર હતી. બરોબર. તો વિદ્યાર્થીઓ એવી કલ્પના કરવાની હતી ભાઈ ભવિષ્યની અંદર આપણું ભારત કેવું હશે. તો એવી કલ્પનાની અંદર એમ આપણે કહી શકીએ, જો પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવા લાગે ને, બરોબર, તો મનુષ્યનું જે આયુષ્ય છે ને ધીમે ધીમે ઘટવા લાગશે. અને એટલું ઘટી જશે કે એકલા રોગોને આમંત્રણ જ રોગિષ્ટ વ્યક્તિઓ હશે. અત્યારે આપણે બધા રોગ, આપણે આયુર્વેદિક મેં તમને જોયું, આપણે ખ્યાલ આવી ગયો. એક પ્રવચનની અંદર મેં સાંભળેલું કે 78% લોકો જે છે ને કે નાના મોટી ક્યાંક ને ક્યાંક રોગોથી છે ને પીડાઈ રહેલા છે. એમાં તમે આવી ગયા, એમાં હું આવી ગયો. ક્યાંક ને ક્યાંક નાના મોટી રોગ થયેલો જ હોય. ક્યાંક આપણને કલાક પલોઠી વાળી બેઠવાનું કીધું હોય તોય આપણે બેઠી ન શકીએ. તો આવી પણ ઘટના બને? નથી બનતી. બને જ છે બેટા. તો આ એક પ્રકારનો રોગ જ છે. નથી રોગ છે જ તે. બરોબર. તો આવી ઘટનાઓ ધીમે ધીમે બનતી જાય છે. શેના કારણે? તો કે ઘણી બધી અસરો થવા લાગી. આ જંગલો નષ્ટ થાય છે. અતિ દોહન થવા લાગ્યું. જંગલોનું અતિ દોહન. જ્યારે જંગલોની અંદર આગ લાગે ને, બરોબર, તો જંગલો તો અઢળક સંપત્તિ નષ્ટ થઈ જાય. આપણે જે વનસ્પતિનો જે ઉપયોગ હોય ને, વનસ્પતિ કેટલી અઢળક નષ્ટ થઈ જાય છે. તો આ નષ્ટ થતાને આપણે અટકાવવી પડશે. જંગલોની અંદર એ વન્યજીવો રહે છે. કેટલી બધી એવી પ્રજાતિઓ છે જે આપણે કાને આપણે નામે નહીં સાંભળ્યા હોય, એવી પ્રજાતિઓ લુપ્ત થઈ ગયેલી હશે ને આપણને ખબર નહીં હોય કે આવી પ્રજાતિ હશે અને નષ્ટ થઈ ગઈ હોય. એવી પણ ઘટનાઓ છે. વિચાર તો કરો મિત્રો કે જંગલો જે છે એ નષ્ટ થઈ જશે ત્યારે માનવીની હાલત. એક વિડીયો મેં જોયેલો બહુ ભવિષ્યની અંદર, કોકે બહુ સારો એવો બનાવેલો કે કોઈ વ્યક્તિને જ્યારે ઘરની બહાર નીકળવું હોય ને, બરોબર, એટલે ફરજિયાત એને ઓક્સિજન કીટ, આપણે જેમ કીટ રાખીએ ને એમ ઓક્સિજનના બાટલાની કીટ રાખવાની અને ઓક્સિજનનું માસ્ક જે છે આપણે પહેરી રાખવાનું અને ત્યારે આપણે બહાર નીકળી શકીએ.
આવી નવી પ્રવૃત્તિ હોય ને તો બહુ સમય પછી આવી ઘટના એકવાર બનશે ખરી એવું લાગે, જો આપણે કન્ટિન્યુ નષ્ટ કર્યા જ રાખશું ને તો. કારણ કે પુષ્કળ પ્રમાણમાં જો પ્રદૂષણ ફેલાવા લાગે તો આપણે શ્વાસ જે છે, આપણે ઓક્સિજન જે લઈએ છીએ, તો આપણે આ બાજુ શાંતિ છે કે જે વાતાવરણ શુદ્ધ છે, ઓક્સિજન લઈએ છીએ શુદ્ધ મળે છે, અને જો ન મળતો હોય ને બરોબર તો આપણા ફેફસા ડેમેજ થઈ જાય, ફેફસાનું કેન્સર પણ થવાની શક્યતા છે, ફેફસા સાવ ડેમેજ થઈ જ જાય, ગળાના કેન્સર આ બધા કેન્સર જો ધીમે ધીમે વધવા લાગ્યા તો ઘણા બધા એના રીઝન છે બરોબર. તો એનું એક જ સોલ્યુશન વૃક્ષ વાવો, વૃક્ષ વાવો અને વૃક્ષ વાવો, એટલું બધું અગત્યનું છે. વનસ્પતિમાં તો છે જ તે, વાતાવરણના શુદ્ધિકરણ માટે તે અગત્યનું છે. વાતાવરણ શુદ્ધ નહીં હોય તો તમે ક્યાં જશો બરોબર. એટલા માટે હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો જે છે એ કેવા છે તો કે ઉપયોગી છે. જંગલો કુદરતી સૌંદર્યમાં શું કરે છે, વધારો કરે છે. પ્રકૃતિ આપણે માણીએ છીએ બરોબર, જંગલ વિસ્તાર હોય કે બધા મજા આવે, બધા ટેન્ટ નાખીને બધા રહેતા હોય છે બરોબર, એક પ્રકારનો આનંદ સૌંદર્યતા વધારે છે. કોણ તો કે જંગલ. જંગલો હવાને શુદ્ધ કરે છે, સ્વાભાવિક છે કરે છે, એટલે તો આપણે જીવી રહ્યા છીએ. વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે. જંગલોની અંદર વન્યજીવો રહે છે, અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે, પક્ષીઓ છે, કીટકો છે, ઘણા બધા વગેરે વગેરે. તો આ બધા જે છે એ લોકોનું નિવાસ સ્થાન છે બરોબર. તો એના માટે કેવું છે, ઉપયોગી છે. જંગલો સાહસિક પ્રવાસ પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે. સાહસિક પ્રવાસની વાત કરી, સાહસ ભર્યો પ્રવાસ એટલે જંગલની અંદર. ઘણા બધા નહીં આપણે ગામડાઓની અંદર સાંભળવા મળે કે ભાઈ હાવજ આવ્યો તો બરોબર. તો આવા બધા સાહસિક પ્રવાસ થતા હોય યુવાનો માટે. તો આવા બધા જે આપણે પાલિતાણા વટી જાય એટલે જેસર રોડ છે બરોબર, જેસર ગામ છે. જેસર પટ્ટી જે છે એ જેસર ગામથી ઓલી બાજુ જોઈએ એટલે આવી ઘટના નાની મોટી તમને જોવા મળે જ તે, મળે જ તે, મળે જ તે બરોબર. એ ઓલી બાજુ જેસર પટ્ટીની ડાબી બાજુનો ભાગ છે, આખો જંગલ વિસ્તાર જ છે એ તમને ત્યાં ક્યાંક ને ક્યાંક જોવા મળે. ત્યાં ગામના લોકો એ તે જોતા જોઈએ અને હામો ક્યાંક ને ક્યાંક દેખાય જ જતો હોય. પછી વાણિયાવીર કરીને એક સ્થળ છે બરોબર, ન્યાય તે આવી ઘટના વારે વારે બનતી હોય. તો આવી ઘણી બધી એવી ઘટનાઓ છે એટલે આશ્રય સ્થળ છે. જો જંગલો નષ્ટ થશે પછી આપણે એમ કહીએ કે ભાઈ વન્યજીવો બહાર આવતા જાય છે, તો બહાર જ આવે ને એનું એનું નિવાસ સ્થાન જ આપણે પાડી દીધું હોય. આપણું ઘર કોક પાડી દેતો ક્યાં જાય આપણે, સ્વાભાવિક છે બહાર તો આવવાના જ તે, સેમ વન્યજીવો માટે થાય છે. રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ વિવિધતાના સંદર્ભમાં આવા કેટલાક ક્ષેત્રો આરક્ષિત કરવામાં આવેલા છે. શબ્દ તમારા માટે નવો છે, અભયારણ, રાષ્ટ્રીય ઉદ્યાન. આ શબ્દ તમારા માટે બેટા નવો છે. અભયારણ્ય એટલે શું, તો કે અભયારણ્ય એટલે કોઈ એક જીવ માટે, કોઈ એક જીવ માટે બરોબર ધ્યાન રાખવામાં આવે. કોઈ પણ એક જીવ હોય, દાખલા તરીકે હરણ છે, હરણની ઘણી બધી જાતો આવતી હોય બરોબર, સિંહ છે, વાઘ છે, સ્પેશિયલ એક જ જીવ માટે, તો એને શું કહેવાય, અભયારણ્ય. અને આનું જે વ્યવસ્થાપનની જે છે એ રાજ્ય સરકાર કરતી હોય. કોણ કરતી હોય છે, રાજ્ય સરકાર. રાષ્ટ્રીય ઉદ્યાન અનેક જીવ માટે, રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને. અને જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર એ વિશ્વ લેવલ રાષ્ટ્રીય કક્ષાએ કહેવાય કે અમુક જે એવા જીવો જે હોય છે બરોબર, કે જે નષ્ટ થવાના આરે હોય છે, કે જે વિશ્વની અંદર બીજે ક્યાંય જોવા ન મળતા હોય, એવા જેટલા જેટલા ક્ષેત્ર છે એની અંદર માનવ વસવાટ કોઈ પણ વસ્તુ એવી હોય બરોબર, એ જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર આવતું હોય છે, જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ.
कक्षाए ध्यान में लेवामां आवतुं होय छे। आवा जे अभ्यारण जे छे बराबर ए टोटल आपणे अभ्यारण केटला छे आम 23 छे पण हमणा कदाच एक छे ने घटी गयेलो छे एटले आम हालमां जे जोईए तो 22 ज थाय आम 23 અને રાષ્ટ્રીય ઉદ્યાન જે આપણા ગુજરાતની અંદર ટોટલ 4 છે કેટલા છે 4 કાળિયાર આપણો ભાવનગર નજીક જ છે કયું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર બરોબર પછી ગીર ગીર સોમનાથની અંદર આવેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન બરોબર તો આ બધા અલગ અલગ જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય કે જે એક જીવનો હોય ઘણા બધા જીવોને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા સરકાર દ્વારા ઊભી કરવામાં આવતી હોય છે બરોબર એટલે એનું સાચું કારણ એ કે જે વન્યજીવ છે બરોબર એ લોકોને કુદરતી આવાસ આપવાના કારણ કે ઘણા બધા જંગલો નષ્ટ થતા જાય એના કારણે વન્યજીવો શું થતા જાય છે નષ્ટ થતા જાય છે તો આ નષ્ટ થતા જેટલા થતા નષ્ટ થતા જાય છે એ લોકોને શું કરવાનું તો કે એ લોકોને કંટ્રોલમાં લાવવા માટે આ લોકોએ આ વ્યવસ્થા એક આખી ઊભી કરેલી છે અને વ્યવસ્થા પણ કેવી પાછી કરેલી કે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જેવા આરક્ષિત ક્ષેત્ર રાજ્ય સરકાર ધ્યાન રાખે કેન્દ્ર સરકાર ધ્યાન રાખે આમાં અનેક જીવ જોવા મળે એક જીવ ન હોય ઘણા બધા જીવો હોય અને તમને ન ખબર હોય આપણી જેમ વ્યક્તિની જે ગણતરી થાય ને આપણી જેમ વ્યક્તિ લોકોની જેમ ગણતરી થાય ને એમ વન્ય જીવોની ગણતરી થાય મિત્રો હા આપણને આમ નવાઈ લાગશે એની ક્યાં વાત કરો વૃક્ષોની ગણતરી થાય તમે જોજો મેં તો મને પહેલા બહુ ખ્યાલ નહોતો કે આવું હશે પણ હું અમદાવાદ હતો ને ત્યારે ગાંધીનગર જતો ને એટલે રસ્તામાં વૃક્ષ જે હોય ને જે વૃક્ષ ત્યાં એ નંબર લખેલા અલગ અલગ પછી મને ખબર પડી ખાલી મેં કોકને પૂછ્યું મેં કીધું આ કેમ કે જયારે ગણતરી કરે ને એટલે આવા નંબર લખવામાં આવે એટલે એની ગણતરી થઈ ગઈ એમ તેવા વન્ય જીવોની ગણતરી થાય તો જ ખબર પડે ને કેટલા વન્યજીવ ઘટી ગયા છે કેટલા વધી ગયા છે બરોબર તો આ જંગલો જે છે બરોબર એ આ વન્યજીવો માટે ઉપયોગી છે બહુ મહત્વનું ધરાવે વાતાવરણ માટે છે મનુષ્ય માટે આપણા માટે વન્ય એટલે જીવ સૃષ્ટિ માટે બધા માટે ટૂંકમાં જીવ સૃષ્ટિ શું કહેવાય જીવ સૃષ્ટિ માટે જંગલો છે એ ખૂબ કેવા છે મહત્વના જોવા મળે છે બરોબર તો આ રીતે રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો તથા જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલો આરક્ષિત કરવામાં આવેલા છે એટલે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે ઘણા બધા એવા નષ્ટ થવાના આરે હોય બરોબર જો વાઘ અભયારણ્ય તે વાઘે નષ્ટ થવાની આરે હતો બરોબર પછી ધીમે આ તો ખબર પડી તાત્કાલિક એને વ્યવસ્થા કરી અને અભયારણ્ય ઊભા કરવામાં આવેલા બધા આવી બધી ઘટનાઓ બનતી હોય આખા એશિયાની અંદર સિંહ ન જોવા મળે એવા એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે આપણા ગીરના જંગલની અંદર ઘણી બધી વિશેષતાઓ છે આપણા ગુજરાતની તો આ બધાની આપણે માહિતી રાખવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જંગલોનું પર્યાવરણીય મહત્વ થોડોક લાંબો લેક્ચર ખેંચાઈ ગયો પણ વાંધો નહીં ઘણું બધું આપણને માહિતી જે છે એ આમાંથી મળી આવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ એ કહેવાનું તમને કે જે માધ્યમથી આપણે ભણી રહ્યા છીએ પરંતુ આપણે પરીક્ષાને ધ્યાનમાં રાખીને પણ આપણે ચાલવાનું છે બરોબર તો પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે જે તૈયારી કરતા એ કઈ રીતની કરતા યાદ કરો કોઈ પણ સવાલ છે બરોબર રોજના દરરોજના બે સવાલ રજાત પાકા કરી લખવા આ દરરોજનું તમારું કામ જો તમે આ નહીં કરો તો બેટા ટકાવારી તૂટી જશે આપણને ખ્યાલ છે કે જ્યારે યુનિટ ટેસ્ટ આપણી હાલતી હોય છે બરોબર ત્યારે માર્ક લાવવા આપણે જે માર્ક લાવતા હોઈએ છીએ એ આપણને ખ્યાલ જ છે તો તમે વિચાર કરો જ્યારે એક્ઝામ લેવાય એકી સાથે ઘણા બધા યુનિટની બરોબર તો એ આપણા માટે કેવું પડી જાય અઘરું પડી જાય યાદ છે ને બેટા ઓકે તો આ રીતે તૈયારી કરવા લાગો કારણ કે એક્ઝામ નજીક છે એક્ઝામ
नजीक एक्जाम हवे आपणी लेवाशे ते, कारण के प्रथम परीक्षा जे छे आपणी लेवाय गई, द्वितीय लेवाशे हवे टूंक ज समयनी अंदर लेवाशे आपणे द्वितीय परीक्षा। तो द्वितीय परीक्षा नी अंदर सारी टकावारी लावी होय बरोबर तो मेहनत अत्यारथी करवी पड़े। जो अत्यारथी मेहनत करशो दररोजना केटला बे ज सवाल करशो, वधारे कहेतोय नथी, पण बे सवाल पाका करीने लखवाना, मोढे लखवाना। जो मोढे लखशो तो ख्याल आवशे, नहींतर ख्याल आवशे नहीं। आ याद राखजो। अने आपणी सिस्टम तमने लोकोने खबर ज छे कई रीते आपणे करता होय बरोबर। तो प्रामाणिकताथी तमारे बे दररोजना सवाल पाका करवाना। तमारे मन कॉमेंट बॉक्स नी अंदर जणाई देवानुं, आ याद राखजो। તમારા કોમેન્ટ બોક્સની અંદર તમે જે સવાલ જે પાકા કર્યા હોય એ સવાલ એની અંદર લખી મને મોકલી દેજો કે મારે આટલા સવાલ થઈ ગયા। ઓકે બેટા, સમજાઈ ગયું? જો આ તૈયારી સાથે કરશું તો આપણને ચોક્કસ પરિણામ મળે મળે અને મળે જ તે બરોબર। નિષ્ફળ આપણે ન જઈએ, શા માટે? કારણ કે આપણે લખી નાખ્યા છે એટલે। પાકું કરવું અગત્યનું નથી, પાકું કર્યા પછી લખવું એ પણ અગત્યનું છે, કેમ કે પરીક્ષામાં આપણે મોઢે લખવાનું છે ને, તો મોઢે આપણે લખવાની પ્રેક્ટિસ અગાઉ મોઢે લખવાની પાડીએ ને। ओके, समझाई गयो? अहीं सुधी राखी। ओके, अष्टमी।